આપણે અત્યાર સુધીના દરેક ટોપિક પૂર્ણ કરેલ છે. હવે પહેલેથી થોડા થોડા તમને ઉદાહરણ શરૂઆતનો પોઈન્ટ હતો વિધાન કોને કહેવાય, થોડું થોડું રિવિઝન કરાવતો દઈશ. વિધાન કોને કહેવાય? તો કે વિધાન કોને કહેતા કે જો આપેલ વાક્ય 100% સાચું હોય તોય વિધાન, 100% ખોટું હોય તો વિધાન જેની સત્યતા આપણે નિસંકપણે ન દર્શાવી શકીએ એ વિધાન નથી. તો જોઈ પેલું, તે મશહૂર કલાકાર છે. મેં તમને વિધાન કોણ નથી કીધું તું, જેમાં ચલ સ્વરૂપે સમય, સ્થળ, વ્યક્તિ, પછી ઉદ્ગાર, આજ્ઞા, પ્રશ્નાર્થ અને વિનંતી, આ એક પણ વાક્ય વિધાન નથી. તો તે મશહૂર કલાકાર છે, તે એટલે વ્યક્તિ વિશેષ આવ્યો ને, ચલ સ્વરૂપે કોણ આવ્યું? વ્યક્તિ. તો તે મશહૂર કલાકાર છે તો વિધાન નથી. કારણ ખાલી બોલતો જાઓ, તમારે લખવાની જરૂર નથી. કારણ કેમ? તો કે ચલ સ્વરૂપે વ્યક્તિ. વિનંતી થી પ્રાર્થના કરો, વિનંતી આવી તો કે વિધાન નથી. હું ખાલી નથી નથી છે એમ લખીશ. કચ્છનું રણ ગુજરાતમાં આવેલું છે, તો કે 100% સનાતન સત્ય આવ્યું તો કે વિધાન છે. પછી 5² + 6² (5² = 25) થાય અને 6² = 36 થાય, તો એનો સરવાળો 121 થાય નહીં. તો કે આ 100% ખોટું છે પણ વિધાન છે. શું કામ? તો કે 100% અસત્ય. એક ધન છે, હવે એનો જવાબ આપો. કોઈ પણ જાતની કઈ શરત નથી આપી, એમ કીધું એક્સ ધન છે તો આ વિધાન નથી. કેમ? સંપૂર્ણ સત્ય નથી. કેમ? એક્સ ની જગ્યાએ 5 મૂકું તો ધન થયા, -3 મૂકું તો ઋણ થયા. એનો મતલબ આનો જવાબ આપણે 100% આપી શકીએ નહીં. ધન પણ હોય અને ઋણ પણ હોય. પાંચે પાંચ ફરીથી જોઈએ, તે મશહૂર કલાકાર છે, ચલ સ્વરૂપે વ્યક્તિ એટલે વિધાન નથી. બીજું, વિનંતી થી પ્રાર્થના કરો, વિનંતી આવી તો વિધાન નથી. કચ્છનું રણ ગુજરાતમાં આવેલું છે તો કે વિધાન છે, 100% સાચું. 5² + 6² = 11² થાય નહીં, 100% ખોટું છે એટલે વિધાન છે. એક ધન છે તો ધનય હોય અને ઋણય હોય ખબર નથી તો વિધાન નથી. પછીનો પોઈન્ટ હતો વિધાનોના નિષેધ, લોકો સત્યતા મૂલ્ય. આગળ વધે બીજો પોઈન્ટ હતો. કયો પોઈન્ટ હતો? તો કે જો વિધાન હોય તો વિધાનના બે ભાગ હતા, સંયોજન, વિયોજન. અન્યથી જોડેલું સંયોજન અથવા થી જોડેલું તો વિયોજન. રેડી? તાર્કિક કારક કહેવાય અને અન્ય અને અથવા. અન્યમાં ચતી ટોપી હતી, અથવામાં બઠ્ઠી ટોપી હતી. સત્યતા મૂલ્યમાં અન્યમાં યાદ રાખવાનું બધાય સાચા તો સાચું, નકર ખોટું. અથવામાં યાદ રાખો બધાય ખોટા તો ખોટું બાકી સાચું. નિષેધમાં પી અને ક્યુ હોય તો નિષેધ પી અથવા નિષેધ ક્યુ, પી અથવા ક્યુ હોય તો નિષેધ પી અને નિષેધ ક્યુ. હેડી નિષેધ લખો, સત્યતા મૂલ્ય લખો. આના ઘટક વિધાન ખાલી હું બોલીશ, લખીશ નહીં. પી x² = x એ 1 નું સમાધાન કરે છે અને ક્યુ x² = x એ 0 નું સમાધાન કરે છે. તો બે કેવા થયા? તો કે સાચા. રેડી? તો બે સાચા હોય તેનું સત્યતા મૂલ્ય ટી થાય. નિષેધ કોને કહેવાય? આપેલ વિધાનની સત્યતાનો ઇનકાર. છે તો નથી, નથી તો છે, હોય તો ન હોય, ન હોય તો હોય, ઇક્વલ ટુ તો નોટ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ, બિલોંગ્સ ટુ તો ડઝ નોટ બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ તો બિલોંગ્સ ટુ. ઊંધું કરવાનું. તો x² = x આ તો આપણને રકમ આપી દો, એ અહીં નિષેધ લખું 1 અથવા અને નું શું કરી નાખવાનું? અથવા 0 નું સમાધાન કરે છે તો કરે નહીં, કરતું નથી. રેડી? આ નિષેધ.
અમદાવાદ ગુજરાત નું શહેર છે, સુરત રાજસ્થાન નું શહેર છે, વચ્ચે જોડેલું અથવા થી, તો આ ટી થયું અને આ થયું એફ, ટી એફ પણ અથવા થી જોડેલું છે તો ટી. કેમ કોઈ પણ એક સાચું હોવું જોઈએ, બે ખોટા હોય તો દે. નિષેધ, અમદાવાદ ગુજરાત નું શહેર નથી. અથવાનું અને સુરત રાજસ્થાન નું શહેર નથી. થઈ ગયું નિષેધ. નિષેધ પી, અથવાનું અને અને નિષેધ. x belongs to n માટે 2 raise to x બેકી છે, 2 raise to x ધન છે, 2 raise to x x n માંથી મૂકો કે ધન બેકી થવાની અને 2 raise to x ધન થવાના, તો p અને q નું બે સાચા તો સમૂહ કેવું થઈ જાય, t થાય. એનો નિષેધ, x belongs to n માટે તો શરત હતી 2 raise to x બેકી સંખ્યા નથી અથવા 2 raise to x એ ધન સંખ્યા નથી. પછી માઇનસ વન નો સ્ક્વેર 1 અને 12 નો સ્ક્વેર 134 થાય નહીં, ટી એફ, તો અહીંયા કેવું થઈ જાય, એફ. તમને જોયેલા છે ને. હવે નિષેધ, માઇનસ વન નો સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 1 અથવા 12 નો સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 134. રેડી. પછીનો પોઈન્ટ હતો કે અને અને અથવાના ઉપયોગ માટેની નોંધ. તો કેટલીક વખત તાર્કિક કારક અને નો ઉપયોગ સંયોજન તરીકે નથી થતો, માત્ર બે વાક્યને જોડવા જ થાય છે. તો એવા મેં તમને બે ઉદાહરણ દીધા હતા, ચાર્લી અને ચેપ્લિન, અને કોઈ પણ સાધનના સમારકામ માટે પાણી અને તેલના મિશ્રણનો ઉપયોગ થઈ શકે નહીં. પછી હતું અથવાના ઉપયોગ માટે. તો અથવાનો ઉપયોગ બે રીતે થતો, એક સમાવેશ વિકલ્પ ને એક નિવારક વિકલ્પ. સમાવેશ એટલે બધી જ ઘટના એક સાથે થાય તો સમાવેશ, ન થાય તો નિવારક. જોઈ, રિયા પિઝા સાથે કોલ્ડ કોફી, જો કે મેં તમને ઉદાહરણ આપી જ દીધા, રિયા પિઝા સાથે કોલ્ડ કોફી અથવા ઠંડા પીણા લે છે, તો સમાવેશ વિકલ્પ કે નિવારક, તો કે નિવારક. કેમ, બે એક સાથે લેવાય નહીં. સંજય ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ અથવા ઇજનેરી શાખામાં અભ્યાસ કરશે, બે માં થાય નહીં, તો નિવારક. કા મેડિકલ માં થાય ને કા ઇજનેરી માં, આ બે જ ઉદાહરણ, આના વધારે દેવાની જરૂર નથી. ત્રીજું ઉદાહરણ દેવું, કોમનવેલ્થ ગેમ્સ માં ભારતે હોકીમાં રજત ચંદ્રક અને શૂટિંગમાં રાઇફલ શૂટિંગમાં જેમાં ક્યુએમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો, તો કે સમાવેશ. કેમ, બે એક સાથે શક્ય છે. હવેનો પોઈન્ટ હતો કારકો, એમાં હતા અસ્તિત્વ કારક અને વૈશ્વિક કારક. કારકો જો, ઓલા તાર્કિક કારક અને ને અથવા, આ તાર્કિક કારક, આ ખાલી કારકો. વૈશ્વિક કારક અને અસ્તિત્વ કારક ઓળખવા કેમ, તો પ્રત્યેક દરેક સૌ એવા શબ્દ હોય તો વૈશ્વિક કારક, એની નિશાની ઊંધો એ ટાઈપની હતી. એમાં શબ્દ સમૂહ કેવો હોય, પ્રત્યેક પ્રત્યેક માટે દરેક માટે એવા શબ્દ હોય, ઊંધો એ. એનું નિષેધ કે તો દરેક પી નું નિષેધ, દરેક નું કોઈક અને પી નું શું કરી નાખવાનું, નિષેધ પી. આ અસ્તિત્વ વૈશ્વિક કારક હતો. હવે અસ્તિત્વ કારક, તો અસ્તિત્વ કારક માં એવા શબ્દો હોય, કોઈક કોઈક એવો મળે કે જેથી, અથવા કોઈક એવું અસ્તિત્વ ધરાવે, એની નિશાની તો કે ઊંધો ઈ, આ કોઈક કહેવાય. તો એનું નિષેધ કે તો કોઈક પી નું નિષેધ લખો, તો કોઈક નું દરેક અને પી નું નિષેધ પી. આપણને સૂચના આપી, કારકો ઓળખો અને નિષેધ લખો. તો પેલા તો કારક ઓળખો, તો પ્રત્યેક આવ્યું, તો કયો કારક, તો કે વૈશ્વિક કારક. પ્રત્યેક આવે તો વૈશ્વિક કારક. હવે એનું નિષેધ, વૈશ્વિક કારક પ્રત્યેક વ્યક્તિ મતદાર છે, તો પ્રત્યેક નું પેલા કોઈક કરો, કોઈક એવી વ્યક્તિ છે જે મતદાર નથી, અથવા કોઈક મતદાર વ્યક્તિ નથી, અથવા કોઈક વ્યક્તિ
મતદાર નથી, કોઈક વ્યક્તિ એવી છે જે મતદાર નથી, તો કોઈક વ્યક્તિ મતદાર નથી. કોઈક એવો વ્યક્તિ છે જે પરિણિત છે. કોઈક કોઈક એટલે કયો કારક આવે? અસ્તિત્વ કારક. કોઈક એવો વ્યક્તિ છે જે પરિણિત છે, તો કોઈ નિષેધ લખો અસ્તિત્વ કારક નો, ત્યારે કોઈક અસ્તિત્વ ધરાવે કાઢી નાખો. પ્રત્યેક વ્યક્તિ પરિણિત છે. કોઈક નું પ્રત્યેક અને આ વિધાન નો નિષેધ લખો. પ્રત્યેક વ્યક્તિ પરિણિત છે નહી, પણ હું લખવાનું નથી. પ્રત્યેક વ્યક્તિ પરિણિત નથી. કોઈક એક્સ એવો મળે કે જેથી એક્સ સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ, કોઈક તો આવે અસ્તિત્વ કારક. એનું નિષેધ લખી તો પ્રત્યેક એક્સ માટે આ ત્યાં વિધાન થઈ ગયું ને, એક્સ સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ. તો પ્રત્યેક એક્સ માટે કોઈક નું પ્રત્યેક કરી નાખો. એક્સ સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ હતા તો શું કરી નાખો? એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ. પોઈન્ટ વાઇઝ તમને બધા ઉદાહરણ આપ્યા એટલે વ્યવસ્થિત મગજમાં ઉતરે. પહેલેથી જોઈ પેલા હું હતો તો કે વિધાન છે કે નહીં. રેડી? તો એના પાંચે પાંચ ઉદાહરણ આપ્યા તમને વિધાન નો પોઈન્ટ. પછી વિધાન હોય તો એના બે પ્રકાર હતા. આ ઈ ટાઈપના પોઈન્ટ દાખલા આપ્યા તમને. પછી અન્ય અથવાના ઉપયોગની નોંધ હતી. અન્ય માટે બે તમને વિધાન યાદ રાખવાનું કીધા. અથવા માટે તો ક્યાં આવ્યું? અથવા માટે બે ઉદાહરણ એના ઉપયોગમાં સમાવેશ કે. પછી હતું કારકો હતું, તો આ કારકના તમને ત્રણ ઉદાહરણ આપ્યા. રેડી? હવે આગલા લેક્ચરમાં આના પછીના પોઈન્ટના થોડા ઉદાહરણ આપીશ. રેડી? લખી નાખો વ્યવસ્થિત.